હેલો ફૂડીઝ, કેમ છો? હું છું તમારી ફૂડી ફ્રેન્ડ ગાયત્રી અને લઈને આવી ગઈ છું તમારો મોસ્ટ હેલ્ધી શો ફૂડ કોર્ટ. 8 વાગે એટલે તમે રાહ જોતા હો છો કે ક્યારે ફૂડ કોર્ટ શરૂ થાય અને નવી રેસીપી તમને શીખવા મળે. તદ્દન નવી રેસીપી આજે પણ તમને શીખવા મળવાની છે, જે હેલ્ધી ટચની પણ હશે અને તમને ભાવશે પણ ખરી. કોણ બનાવવાનો છે તે જાણી લઈએ આજની આ સફરમાં. ફૂડ કોર્ટની સફર આવી પહોંચી છે સીલેજ ખાતે રહેતા પ્રીતિબેન ના ઘરે. સરસ મજાની નવી રેસીપી તેઓ આપણને શીખવશે. ચાલો તેમની પાસેથી જાણી લઈએ કે નવી રેસીપી આજે આપણને કઈ શીખવા મળવાની છે. કેમ છો પ્રીતિબેન? મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. અને આજે નવી રેસીપી કઈ શીખવશો? આજે આપણે એક પંજાબી ટેસ્ટ પર જઈએ છે અને આપણે આજે પિંડી છોલે બિરયાની બનાવવાના છે. ઓકે. ત્યાં છોલે ભટુરે ખાધા હોય, પિંડી છોલે ભટુરે પણ ખાધા હશે જી, અને બિરયાનીમાં બી ઘણી બધી વેરાયટી હશે પણ આ એક ઇનોવેટિવ છે, તો આપણે એને પિંડી છોલે બિરયાની આજે બનાવવાના છે. ઓકે. એટલે કે ઘણી બિરયાનીમાં આપણે વેરાયટીઝ જોતા હોઈએ છીએ. ઘણા લોકોને કદાચ પહેલી વાર સાંભળ્યું હશે તો ભીંડી છોલે બિરયાની લાગ્યું હશે, પણ એક પિંડી છોલે બિરયાની છે અને તે આઈ થિંક ક્યાંની રેસીપી કીધી તમે? આ પંજાબી ટચ, પંજાબની રેસીપી છે. અને આપણે પંજાબી ટેસ્ટ અહીંયા ખાલી પંજાબમાં નહીં, આપણે ઓલ ઓવર ઇન્ડિયા, સો ઓલ ઓવર વર્લ્ડમાં પંજાબી ટેસ્ટ બહુ જ ઇમ્પ્રુવ થયું છે. એટલે બિરયાની અને પિંડી છોલેનું કોમ્બિનેશન કરી અને આપણે આજે પિંડી છોલે બિરયાની બનાવી. ઓકે. એટલે હેલ્ધી ટચ મળવાનો. હા, હેલ્ધી ટચ મળવાનો. અને એકદમ આઈ થિંક હેવી પ્લેટ રેડી થવાની છે. હા, એકદમ હેવી છે પ્લેટ આ, અને આપણે એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી રેડી કરીશું. ઓકે. કેટલો સમય લાગે છે બદલા માટે? લગભગ જો તમારી પાસે બધું રેડી હોય તો પણ તમારે 15-20 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, બરાબર સોતેને બધું કરીને. ઓકે, શરૂ કરીશ. હા, સૌથી પહેલા જે ઉપયોગમાં લેવાના છે એ સામગ્રીના નામ છે. એના માટે કાબુલી ચણા લેવાના છે. ઓકે. બિરયાની માટેના જે રાઈસ આવે છે એ લેવાના છે. ટોમેટો પ્યોરી લેવાની છે. કોથમીર, કસૂરી મેથી, છોલે મસાલો, ચોપકટ ડુંગળી, આદુ અને લસણ, મીઠું, તેલ અને આપણા રેગ્યુલર મસાલા. ઓકે. એટલે જે ઘરે ઇઝીલી અવેલેબલ થાય, દરેક ગુજરાતી ગૃહિણીના રસોડામાં જે વસ્તુઓ હોય છે તે જ લેવાની છે. હા, એટલી જ વસ્તુથી આપણે આજે આ બિરયાની રેડી કરવાની છે. ઓકે. બાળકોમાં એવું હોય છે કે બિરયાની આપણે કહીએ ને એટલે એ લોકોને એવું થતું હોય છે કે એક સરસ મજાની ડીશ મળવાની છે, અને જ્યારે આવી કોઈ કાબુલી ચણા કે એવી કોઈ વસ્તુ આપણે જ્યારે એમને ખવડાવી હોય ને, કઠોળ ખાસ કરીને સોફ્ટ ખવડાવવું હોય કંઈ, તો બહુ આપણને કાઠું પડી જતું હોય છે કે એ લોકોને કેવી રીતે ખવડાવવું. પણ જો બિરયાનીમાં આપણે એને કાબુલી ચણાને એડ કરીને આપશું તો એ બહુ હસી ખુશીથી ખાઈ લેવાના, ખુશીથી ખાઈ લેવાના છે. અને પ્લસ શું છે કે બિરયાની આપણે જે કાબુલી ચણા છે એ પિંડી છોલે એટલે કહે છે કે એને બ્લેક કલર હોય છે, પણ એકચ્યુઅલી આ બ્લેક કલરના હોતા નથી. એને જ્યારે તમે રાત્રે પલાળો અને સવારે જ્યારે તમારે એને બોઇલ કરવાના છે, એક બાજુ ચાનું પાણી ઉકાળવાનું અને ગળી અને આને નાખી અને પછી તમારે થોડા સોડા નાખી અને આને બોઇલ કરવાના છે, એટલે ઓટોમેટિક એનું કલર બ્લેક થઈ જાય છે. એટલે બાળકોમાં એક બી એટ્રેક્શન હોય છે કે બ્લેક કલરના છોલે છે. યસ. પણ એક આ નોર્મલ ટ્રીક છે જે ઘણી બધી જગ્યાએ યુઝ થતી હોય છે. અને પિંડી છોલે જ્યારે બી બનાવવાના હોય ને ત્યારે એનો જે કલર હોય છે ને એનું બ્લેક જ હોય છે. ઓકે. એટલે એને પિંડી છોલે બિરયાની આપણે આજે નામ આપ્યું છે. ઓકે, શરૂ કરીશ. હા, આપણે શરૂ કરીએ. એના માટે પેન લઈને અંદર આમાં થોડું ગાયત્રી ઓઇલ થોડું વધારે જશે. ઓકે. કારણ કે આપણે બિરયાની કરવાની છે, પ્લસ એને ટચ આપણે પંજાબી આપવાનું છે. યસ. આમાં તમે બટર પણ એડ કરી શકો છો, હાફ ઓઇલ બટર. ઓકે. પણ આપણે ખાલી ઓઇલ જ લઈએ. ઓકે. 4-5 ટેબલ સ્પૂન આપણે ઓઇલ લીધેલું છે. હા, 4-5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધેલું છે. ઓકે. અને પછી એની અંદર આપણે લસણ લેવાનું છે. ઓકે. જે લોકો જૈન છે, જે લોકો લસણ ડુંગળી નથી ખાતા, એ લોકો માટે આમાં શું ઓપ્શન રહેવાનું છે? એ લોકો લસણ ડુંગળી અને આદુ સ્કીપ કરીને, જો આદુ પણ નથી ખાતા તો સ્કીપ કરી, અને ટોમેટો પ્યોરી છે એમાં એ લોકોને આ બનાવવાનું. પણ એને લોકોને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે લોકો ટોમેટો પ્યોરી બનાવે ત્યારે આમાં કેવું છે કે આપણે જે ડુંગળી, લસણ અને આદુ રાખીએ છીએ ને તેનું ક્લસ્ટર થાય છે. યસ. એક ક્રીમીનેસ આવે છે. પણ તમે ખાલી જો આનાથી જે ટોમેટોથી બનાવો છો તો એ ક્લસ્ટર એ લોકોને મળતું નથી, વિનર ખટાશ પણ લાગે છે. તો આ એ ટોમેટો પ્યોરીની અંદર એ લોકોએ મગજતરીના બી અને એની ઓપ્શનમાં આ તો કાજુ. યસ.
બંનેમાંથી કોઈ બી એક વસ્તુ એડ કરી અને એની પ્યોરી રેડી કરવાની અને એની ક્વોન્ટિટી આપણે અત્યારે એક કપ લીધી છે પણ એ લોકોને ખાલી આમ જ બનાવવાનું છે તો એ લોકો એની ડબલ કરી દેવાની અને એને પ્રોપર સોતે કરવાની અને મસાલો જ્યારે એને 5-7 મિનિટ પહેલા સોતે કરી પછી મસાલા એડ કરવાના એના પછી ફરીથી 5-7 મિનિટ સોતે કરવાની અને પછી જેમણે આ પિંડી છોલે બિરયાની કે એ લોકો છોલે કઈ બનાવતા હોય તો જો એ રીતે બનાવે ને તેનો ટેસ્ટ વધારે લોકોને સારો લાગશે ઓકે હવે આપણે આદુ એડ કરીએ જી જનરલી પંજાબી રેસીપી હોય ત્યારે મગજ તરીના બીનો વધારે ઉપયોગ ખીરીમાં થતો હોય છે વધારે કારણ કે તમે જે ગ્રેવી છે ને ગ્રેવીની જે ક્રીમનેસ આવે છે કે રિચનેસ ને લસ્ટર જે છે ને એ કાજુ અને મગજ તરીના બીથી પ્રોપર આવે છે યસ એટલે લગભગ બધી જ ગ્રેવીમાં એનો યુઝ વધારે તમે ચાહે ટોમેટો ગ્રેવી બનાવો કે ઓનિયન ગ્રેવી બી લો જી તો મખની ગ્રેવી જે પ્રોપર બને છે એમાં પ્રોપર એનો યુઝ થાય છે યસ અને પંજાબીમાં એમ બી ગ્રેવી ઘણી બધી પ્રકારની બનતી હોય છે બહુ જ બધી એવું જરૂરી નથી કે લસણ ને ડુંગળી હોય તો જ એની ગ્રેવી બને છે નો ડાઉટ કે બેઝ એનો હોય છે સ્ટ્રોંગ પણ એના સિવાય પણ જે જૈન લોકો છે સ્કીપ કરીને આવી રીતે ગ્રેવી પ્રિપેર કરી શકે છે હા પ્રિપેર અને એના માટે ટોમેટો ગ્રેવી પ્રોપર બની શકે છે મખની ગ્રેવીમાં જ જે રીતે બનતી હોય છે રીતે લોકો ટોમેટો ગ્રેવીમાં પણ કરી અને એમના બધા જ આપણે જે આપણે નોર્મલ આપણે જે વેજીટેબલ્સ ખાતા હોઈએ છીએ કે પનીરની સબ્જી બનતી હોય છે એ નોર્મલી ટોમેટો ગ્રેવીમાં થઈ જાય છે જી પણ એને જો પ્રોપર રીતે બનાવવામાં આવી હોય તો જ એમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ મળે છે યસ આપણે એક નાની ચોપ કટ લીધી છે ઓનિયન લેવાની છે ઓકે હવે આને આને આપણે પ્રોપર બ્રાઉન કરવાનું છે ઓકે ટ્રાન્સપરન્ટ નથી કરવાની જી કારણ કે તમે ક્યારે બી બિરયાની ખાઓ ને તો તમને યાદ હશે કે એની અંદર પ્રોપર તમને ઓનિયન નો બ્રાઉન ઓનિયન જે થઈ હોય ને જી એનો ટેસ્ટ તમને પ્રોપર આવે છે યસ એટલા માટે કે કોઈ બી મસાલા પંજાબી ગ્રેવી તમે ચાહે પંજાબી ગ્રેવી હોય કે ચાહે તમે આવી રીતે રો લેતા હો પણ એનું એક જ બેઝ છે કે તમારે એને પ્રોપર એને જે સોતે કરવાનું મસાલા જે ચડાવવાના જો પ્રોપર તમે ચડવો ને તો જ એ પંજાબી શાક હોય કે બિરયાની હોય કે ચાહે પુલાવ હોય તો તમને એનો પ્રોપર ટેસ્ટ આવે છે એટલે એનો બેઝ મેઇન સ્ટ્રોંગ થવો ખૂબ જરૂરી છે ફ્લેવર વાળો હા ફ્લેવર વાળો થવો ખૂબ જ જરૂરી છે યસ એટલે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાનું રહેશે હા એને સોતે કરવાનું રહેશે ગોલ્ડન થાય ને ત્યાં સુધી ઓકે જનરલી જ્યારે આ બેઝમાં આ વસ્તુ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ ત્યારે એનો જે બેઝ છે ને એકદમ સ્ટ્રોંગ અને ફ્લેવરનો ટચ મળતો હોય છે જે પણ રેસીપી આપણે બનાવતા હોઈએ છીએ એમાં પણ એનો એક જ રીઝન છે ને ગાયત્રી કે જ્યારે તમે કોઈ બી વસ્તુ બનાવો છો કોઈ બી ડીશ ચાહે સ્વીટમાં હોય કે ચાહે તમે કોઈ બી ડીશ પંજાબી કે તમે સાઉથ ઇન્ડિયનમાં તમે એનો સંભાર કરો એનો જો પ્રોપર વેમાં અને પ્રોપર રીતે જો એ વસ્તુ થાય ને તો તમારે મને નથી લાગતું કે તમને એવું લાગે કે તમે રેસ્ટોરન્ટમાં નથી ખાઈ રહ્યા અને તમે ઘરે જમી રહ્યા છો જો તમે પ્રોપર રીતે એ પ્રોપર વેમાં જાઓ ને તો 100% તમને હું એવું માનું કે રેસ્ટોરન્ટ કરતાં બી સારો ટેસ્ટ ઘરે મળે છે બની શકે છે જી ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ અને લાઈટ પિંક કલર આવી ગયો છે હવે આપણે એને થોડી વાર થવા દઈએ તો આપણે બિરયાનીમાં જે પ્રોપર ફ્લેવર ઓનિયનની ગાર્લિકની જિંજરની જે જોઈએ છે ને પ્રોપર દરેકની અલગ અલગ ફ્લેવર તો તમને પ્રોપર એ મળી રહેશે ઓકે હવે એની ફ્રેગરન્સ પણ અત્યારથી જ આવી રહી છે એક જ્યારે બેઝ રેડી થાય ને ત્યારે એની ફ્રેગરન્સ બહુ સરસ આવે છે એનો મતલબ એ થાય છે કે બેઝ પરફેક્ટલી રેડી થઈ રહ્યું છે જી કોઈ બી વસ્તુ એની ફ્રેગરન્સ છોડે ઇટ મીન્સ કે એનું મિનિંગ એવો થઈ શકે કે એ પ્રોપર રેડી થઈ રહ્યું છે જો પ્રોપર બ્રાઉન થઈ રહ્યું છે જી હવે આપણે એની અંદર મસાલા એડ કરીએ કારણ કે મસાલા આપણે ચડવવા દેવાના છે એની અંદર જી એટલે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઓકે કાશ્મીરી લાલ મરચું જી એ કલર માટે અને ટેસ્ટ બંને માટે એ 1/2 ચમચી જેવું નાખીશું ધાણા જીરું હળદર ઓછી કસૂરી મેથી 1/2 ચમચી જેટલી અને અત્યારે આપણે થોડો છોલે મસાલો એડ કરીશું બીજો ઉપર એડ પછી કરીશું હવે એને
તમારે મિક્સ કરવાનું રહેશે. મિક્સ કરી અને પછી તમારે જે પ્યોરી છે ટોમેટોની, ઓકે, એ પછી તમારે એડ કરવાનું છે આની અંદર. આ ટોમેટો પ્યોરી તમે કેવી રીતે પ્રિપેર કરેલી છે? ટોમેટોને તમારે એક તો કડક પહેલા ટોમેટો લેવાના, ઓકે, અને પછી એને પાછળથી એના ચાર કટ મારી દેવાના, ઓકે, અને ઉકળતા પાણીમાં તમારે એને એક થી બે મિનિટ જેટલા જ ઢાંકીને તમારે એને થવા દેવાના, ઓકે, અને એ એ થઈ જાય એટલે બાજુમાં તમારે થોડું બીજું ગરમ પાણી કરી અને આપણે કાશ્મીરી લાલ મરચા સૂકા જે આવે છે જી એ પલાળી રાખવાના, અને જ્યારે ટોમેટો પ્યોરી કરો અને એની પરથી જ્યારે આ ટોમેટો તમારા હાફ બોઇલ જેવા તો થઈ જાય છે, કારણ કે આમાં હજુ આપણે ફરીથી ચડવીએ છીએ એટલે તમે એકદમ સોફ્ટ નહીં થાય તો ચાલશે તમારા, એની છાલ કાઢી અને તમે જ્યારે મિક્સીમાં પીસો છો ત્યારે તમે જે કાશ્મીરી લાલ મરચા પલાળેલા છે એની અંદરથી બીજ ને બધું કાઢી અને આની અંદર તમારે એની સાથે પીસી દેવાનું, એનો પ્રોપર રેડ કલર છે ને જે આવી જશે. ઓકે, ઘણી વાર ખટાશ હોય છે ટામેટામાં તો એનાથી છે ને ખટાશ પણ થોડી કંટ્રોલ થઈ જાય છે, એને ઓવરલેપ કરી લે છે. હવે આપણે એને બરાબર ચડાવવાનું છે. ઓકે, જ્યારે પ્યુરી આપણે એડ કરી છે ત્યારે જે આપણે ચડિયાતું તેલ લીધું હતું 4-5 ટેબલ સ્પૂન, એ પણ ક્યાંક હવે દેખાતું નથી, એટલું ઓઇલી નથી દેખાતું. એટલું ઓઇલી નથી દેખાતું, પણ હવે આમાં કેવું છે કે આમાં જેમ જેમ મસાલા ચડશે ને એમ એમ તેલ અંદરથી થોડું છૂટું પડશે જી, એટલે પ્રોપર આપણા મસાલા ચડી જાય છે એની અંદર જી, અને તમારે એને સતત હલાવતા રહેવાનું. ઓકે, ઘણી વાર એવું થતું હોય છે કે છોલે બનાવે કે તમારી કોઈ બી પંજાબી સબ્જી બનાવે તો ઘણા લોકો એવું કરતા હોય છે કે ડુંગળી, અને ઘણા લોકો ગ્રેવીમાં કરતા છે કે ડુંગળી આદુ લસણની ગ્રેવી કરીને નાખી દે, એકાદ બે મિનિટ રહીને તરત ટામેટાની ગ્રેવી નાખી દે અને પછી તમે પનીર એડ કરી દો તો પાણી આવે, પાણી છૂટતું હોય છે. એટલે એવું થાય છે કે સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી કર્યું છે, રેસ્ટોરન્ટ સ્ટાઇલની મખની ગ્રેવી બી એ લોકો ઘરે કરીને કરતા છે, પણ એનું એ જ રીઝન છે કે તમે એને પ્રોપર પકાવી નથી. તમે મખની ગ્રેવી બનાવીને તમે ફ્રોઝન કરી શકો, પણ તમે જ્યારે તમારે તમારી કોઈ ડિશ બનાવી છે અને તમે જ્યારે એને બહાર લો છો ત્યારે બી તમારે એને થોડી તો એને ચડાવવી જ પડે છે જી, કારણ કે ફ્રોઝન છે અને પાછું એની અંદર પાણી છે યસ, એટલે તમારે થિકનેસ નથી આવતી તમારી જે ડિશ બને છે કે તમારી કોઈ બી સબ્જી બને છે, થિકનેસ થવાની જગ્યાએ ક્યાંક સોગી થઈ જતું, સોગી થઈ જતું હોય છે અને ટેસ્ટલેસ ઓછું થઈ જાય છે, અને કહેવાય ને કે પાણી પોચું જે ટેસ્ટ હોય છે એવું આવતો હોય છે, મસાલાનો પ્રોપર ટેસ્ટ નથી આવતો, પ્રોપર નથી આવતો. બેઝ જેટલો પરફેક્ટ અને સ્ટ્રોંગ હશે બન્યો હશે તો તમારી ડિશ એટલી જ વધારે સારી ટેસ્ટમાં લાગશે જી. ઘણી વાર એવું થતું હોય છે ને કે દેખાવે ડિશ, તમે કોઈ બી ડિશ કોઈએ સર્વ કરી હોય ને તો તમને દેખાવથી બહુ સરસ લાગે, પણ તમે જ્યારે ટેસ્ટ કરો ને ત્યારે તમને વસ્તુ નથી લાગતી. હજુ આને પ્રિપેર થતા કેટલો સમય લાગશે? હજુ આને 3-4 મિનિટ જેટલો ટાઈમ લાગશે. ઓકે, તો ત્યાં સુધી આપણે એક નાનકડો બ્રેક લઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, સરસ મજાના પિંડી છોલે બિરયાની રેડી થઈ રહ્યા છે, જેની આગળની પ્રોસેસ જાણીશું. છોલે બિરયાની પ્રિપેર થઈ રહી છે, ચાલો જોઈએ કે તેની આગળની પ્રોસેસ શું છે. પ્રીતિબેન, આગળની પ્રોસેસ શું રહેવાની છે? આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે જી, હવે આપણે એમાં જે બ્લેક કલરના આપણા જે પિંડી છોલે છે જી એ એડ કરીએ પહેલાં. આપણે જ્યારે એને બોઈલ કરીએ છીએ ત્યારે આપણે મીઠું નાખેલું છે કે નથી નાખેલું? ના, મીઠું નથી નાખેલું. એની અંદર આખો એક એલચો, જાવંત્રીનું એક ફૂલ અને તજ, લવિંગ અને બસ આપણે આજે ચા ઉકાળેલું પાણી નાખ્યું હતું એટલું જ નાખીને આપણે એને બોઈલ કર્યું છે. એમાં ખાસ તમારે એનું જે નીચેનું જે પાણી હોય ને જી એ થોડું આની અંદર લઈ લેવાનું, કારણ કે બિરયાની જે હોય છે થોડી સોગી હોય છે. યસ, એટલા માટે હવે એને જાવંત્રી અને બધું નાખવાથી આપણે શું ટેસ્ટ મળતો હોય છે? એમાં જે પ્રોપર પંજાબી સબ્જીમાં જે ફ્લેવર, ફ્રેગરન્સ અને જે ટેસ્ટ આવે છે ને એ જાવંત્રીના ફૂલ, મોટી એલચો, એ જે બધું છે ને એ પછી આપણે બોઈલ કરીએ, જ્યારે બોઈલ પછી આપણે એને કાઢી નાખીએ છીએ, પણ એની ફ્લેવર અને એનું જે કહેવાય ને એનું જે લસ્ટર ને એ બધું જે છે ને એની અંદર રહી જાય છે. પછી તમે એને કાઢી નાખો ને પણ એનું જે સ્મેલ છે ને એની અંદર અને ફ્લેવર તમને 100% મળતી હોય છે. ઓકે, એટલે ઘણી વખત જો તમે આખો કે કટ કરીને નાખતા હોય તો જેમ લીલો લીમડો રિમૂવ કરવામાં આવે છે, મેં એને પણ કરી દેતા હોય છે. હા, કરી દેતા હોય છે. ફ્લેવર એકવાર મળી જાય એને પછી રિમૂવ નથી કરી શકતા, નથી કરી શકતી. હવે આપણે એની અંદર ખાલી 1-2 ચમચી જેટલું પાણી એડ કરીએ. ઓકે,
લગાવી લઈએ. હવે પ્રોપર ગ્રેવી અને આપણા જે છોલે છે પ્રોપર બંને મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આપણા જે રાઈસ છે, આમાં તમે સેલા રાઈસનો બી ઉપયોગ કરી શકો અને બિરયાની માટેના જે રાઈસ આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય છે. અત્યારે લગભગ આપણે એક કપ જેટલા બોઈલ રાઈસ એડ કરવાના છે. હા, બોઈલ રાઈસ એડ કરવાના છે. પણ તમારે પ્રોપર મિક્સ કરવાનું છે. આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે એના લીધે તમે એનો કલર ભી બહુ સરસ થયો છે. અને આપણી જે ડુંગળી જે બ્રાઉન કરેલી હતી એની ભી તમને એક અલગ સ્મેલ આવે છે. યસ, કરીને ઉપર થોડું ફરીથી છોલે મસાલો ઓકે અને કોથમીર. તમે આની અંદર ફુદીનો પણ એડ કરી શકો આની જોડે સેમ ચોપ કટ કરીને. આપણી આ છોલે બિરયાની રેડી છે. ઓકે, આ બિરયાની કઈ કઈ વસ્તુ સાથે શરીરમાં ખૂબ સારી લાગતી હોય છે? કારણ કે ઘણી વખત આપણે જ્યારે રાઈસની કોઈ વેરાયટી ખાતા હોઈએ છીએ, બિરયાની છે કે પુલાવ છે, તો ઘણી વખત કડ હોય, મસાલા કડ હોય, રાયતું હોય અથવા તો મસાલા છાશ હોય, એ બધી વસ્તુ સાથે આપણે લેતા હોઈએ છીએ. પિંડી છોલે બિરયાની કઈ વસ્તુ સાથે શરીરમાં મસ્ત લાગશે? પિંડી છોલે બિરયાની પ્રોપર તો આપણે લચ્છા અનિયન સાથે લેવાની છે, કારણ કે થોડી લિક્વિડી ફોર્મ જેવી થઈ, તમે જો થોડી સોગી થઈ છે એટલે તમને જો ભાવતું હોય તો તમે એની સાથે પ્લેન કર્ડ, એમાં તમારે કોઈ જ વસ્તુ એડ નહીં કરવાની. ખાલી સોલ્ટ તમારે જોઈતું હોય, હું તો એ પણ ના પાડું છું, એ બી નહીં લો. ખાલી તમારે મગનો પાપડ અને પ્લેન દહીં અને લચ્છા અનિયન અને આ બિરયાની, એ પ્રોપર તમારું મેલ થઈ જશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. ઓકે, આપણી બિરયાની રેડી છે. અને જનરલી બિરયાની અને આપણે જ્યારે બહાર જમવા જઈએ છીએ ત્યારે દહીં હોય કે રાયતું હોય, પણ આપણે છાશ તો પ્રિફર કરીએ જ છીએ કે છાશ ગુજરાતી છે એટલે જોઈશે, એટલે આપણે આની સાથે એક મસાલા છાશ સર્વ કરીએ તો એ બનાવી લઈએ પહેલા. ઓકે, એની માટે દહીં, અને આને પણ થોડી ફ્લેવર વાળી બનાવીશું આપણે. ઓકે, 4 ટેબલસ્પૂન આપણે દહીં લીધેલું છે. હવે એની અંદર ફુદીનો, કોથમીર, આપણું શેકેલું જીરું જે છે, શેકેલા જીરાનો પાવડર, થોડું આખું છે અંદર અને થોડું પાવડર છે એ, પછી પિંક સોલ્ટ એડ કરવાનું છે અડધી ચમચી જેટલું, અને આપણું રેગ્યુલર મીઠું છે એ થોડું કરી, અને એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ. અને આપણે એને બનાવી લઈએ, એક થી બે વાર એને કરી લેવાનું. આપણી છાશ રેડી છે મસાલા વાળી. હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. ઓકે, પ્રેસ કરીને લેવાની છે. હા, પ્રેસ કરીને તમારે અંદર તો પ્રોપર તમારે જે બાઉલ શેપ કરવું છે ને કે એ થઈ જશે. જ
જનરલી જે લોકોને છોલે ચણા એમને ખાવા નથી ભાવતા, એ લોકોને રાઈસમાં એક વેરાયટી નવી મળી ગઈ. હા, એક વેરાયટી નવી મળી ગઈ છે રાઈસમાં, અને આ બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમે આ જે રીતે આપણે બનાવી છે એ રીતે પ્રોપર વેમાં બનાવે ને તો આ બિરયાની ખરેખર બહુ ટેસ્ટી બને છે. ત્યારબાદ એને અનમોલ્ડ કરી લઈએ. હા, અનમોલ્ડ કરી લઈએ એને. આપણી આ પિંડી છોલે બિરયાની છાશ સાથે રેડી છે. થેન્ક યુ. સરસ મજાની પિંડી છોલે બિરયાની રેડી થઈ ગઈ છે, જેની રીત લખાવીશ બ્રેક. આપણે બનાવી રહ્યા હતા સરસ મજાની પિંડી છોલે બિરયાની, જેની રીત નોટ કરી લેશો. પિંડી છોલે બિરયાની બનાવવા માટે જોઈશે કાબુલી ચણા એક બાઉલ, બોઈલ રાઈસ એક બાઉલ, ડુંગળી એક બાઉલ, કોથમીર એક બાઉલ, આદુ હાફ બાઉલ, લસણ હાફ બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, ટોમેટો પ્યુરી એક બાઉલ, છોલે મસાલો બે ટેબલ સ્પૂન, કસૂરી મેથી એક ટેબલ સ્પૂન. રેગ્યુલર મસાલામાં જોઈશે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, હિંગ અને મીઠું. પિંડી છોલે બિરયાની બનાવવા માટે સૌ પ્રથમ પેનમાં તેલ લઈ તેમાં લસણ આદુ ડુંગળીને સૌતે કરી લો. હવે તૈયાર થયેલા મિશ્રણમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, કસૂરી મેથી, છોલે મસાલા એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં ટોમેટો પ્યુરી એડ કરી મિક્સ કરી લો. હવે તૈયાર થયેલા મિશ્રણમાં છોલે ચણા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ બોઈલ રાઈસને એડ કરી મિક્સ કરી લો. હવે ફરીથી છોલે મસાલો અને કોથમીર એડ કરી મિક્સ કરી લો. હવે એક જારમાં દહીં લઈ તેમાં ફુદીનો, કોથમીર, શેકેલું જીરું પાવડર, પિંક સોલ્ટ, રેગ્યુલર મીઠું અને પાણી એડ કરી ગ્રાઇન્ડ કરી લો અને તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લો. હવે બિરયાનીને એક બાઉલમાં લઈ સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી કોથમીરથી ગાર્નિશ કરી મસાલા છાશ સાથે સર્વ કરો. તો તૈયાર છે પિંડી છોલે બિરયાની. શું તમને પણ આવડે છે યુનિક રેસિપી? શું તમે પણ તમારી રેસિપી શેર કરવા કોઈ પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છો? તો જીએસટીબી આપશે તમને મોકો તમારી રેસિપી ફૂડ કોર્ટમાં શેર કરવાનો. સૌથી પહેલા ટાઈપ કરો ફૂડ કોર્ટ સ્પેસ તમારું નામ સ્પેસ નંબર સ્પેસ રેસીપીનું નામ સ્પેસ રેસીપીનો ફોટો અને મોકલી આપો અમારા વોટ્સએપ નંબર 9099503366 પર. સો ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટની સફરમાં ટેસ્ટની સાથે હેલ્થ પણ જળવાઈ રહે તેવી ડિશિસ તમને શીખવા મળે છે. અને આજે પણ પંજાબી રેસિપીની સરસ મજાની એકદમ હેલ્ધી ટચની રેસિપી તમને શીખવા મળી છે, જેનું નામ હતું પિંડી છોલે બિરયાની. આવી જ નવી રેસિપી ફરી પણ શીખતા રહેશું. તેના માટે આપ જોતા રહો ફૂડ કોર્ટ. ત્યાં સુધી મને આપશો રજા. બી ફૂડી બી હેલ્ધી.